સટ્ટાબાજી પોલીસને વિદેશી દારૂ ઝડપી પાડવામાં એક મોટી સફળતા મળી છે. રાજસ્થાનના આબુરોડ તરફથી ગુજરાતમાં ઘૂસાડાતા દારૂ જે આંતરરાજ્ય સરહદ બોર્ડર છાપરી ઉપરથી ચેકિંગ કરતા આ કારને ઝડપી પાડવામાં આવી છે. આબુરોડ તરફથી અંબાજી આવી રહેલી એક અમદાવાદ પાર્સિંગની બલેનો કાર કે જેમાં દારૂ ભરેલો હતો તેને શંકા જતાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને જેને તપાસ કરતાં શંકાસ્પદ દારૂ હોવાની બાતમી મળતા આ કારને અંબાજીના પોલીસ સ્ટેશને લાવી તપાસ કરતાં અંદરથી રૂપિયા 3.30 લાખ રૂપિયા જેટલો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ભારે ચકચાર જમી છે. જોકે હાલ તબક્કે આ કારને અંબાજી પોલીસ સ્ટેશન જમા લેવામાં આવી છે. એટલું જ નહીં, કારના અંદર ની આ વર્દીને ડાબા હાથ ઉપર રેલવે પોલીસનો સિમ્બોલ પણ જોવા મળ્યો છે. જોકે જે જોતે એવું લાગી રહ્યું છે કોઈ RPF એટલે કે રેલવે પોલીસ ફોર્સના જવાનની આ કાર હોય અને તેની કારમાં આ દારૂની હેરાફેરી થતું હોવાની શંકા કુશંકા સેવાઈ રહી છે. અને હાલ તબક્કે અંબાજી પોલીસે આ કાર ચાલકના ડ્રાઈવરને ઝડપી અને સાથે રૂપિયા 3.30 લાખના વિદેશી દારૂ સાથે અંદાજે રૂપિયા 5 લાખની બલેનો કાર સહિત રૂપિયા 8.30 લાખનો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ દારૂ ઝડપાઈ જતાં બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે અને હાલ તબક્કે આ જે દારૂ ઝડપાયો છે અને જે બુટલેગરો છે તેમના સામે સખ્ત અને નવા કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવે તે પણ માંગ ઉઠી રહી છે.